જોવાનું છે, જેમાં મેં તમને સ્પેલિંગો પણ લખાવ્યા હતા કે એનો અર્થ શું થાય છે. એના પહેલા આપણે આલ્ફાબેટ એટલે કે એબીસીડી જોઈ હતી, એમાં સ્વર વ્યંજનની તમને સમજણ આપી હતી કે આપણા સ્વર કેટલા, સ્વર પાંચ, કેટલા પાંચ, એ ઈ આઈ ઓ યુ, બાકીના બધા વ્યંજન. તો આપણે જે સ્પેલિંગો આપણે બતાવ્યા હતા અહીંયા એ હવે આપણે જાતે સ્વરની મદદથી એટલે કે એ ઈ આઈ ઓ યુ ની મદદથી આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આપણે હવે એક્ઝામ્પલ રીતે એચ ખાલી જગ્યા ટી, તો એમાં એ એચ એ ટી મૂક્યું. એ રીતે બીજી ખાલી જગ્યાઓ પણ આપણે જોઈશું સ્વરની મદદથી. તો એ ઈ આઈ ઓ યુ જ્યાં આવતું હોય, બદબેસતું હોય આપણા સ્પેલિંગમાં, ત્યાં આપણે મૂકીશું. તો આપણે અહીંયા પાના નંબર 7 ઉપર અહીંયા ફોન ટાઈમ એમાં ચિત્રો આપેલા જ છે, એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. આગળ સ્પેલિંગો પણ લખાયેલા છે એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કયો મૂળાક્ષર મૂકો. તો અહીંયા શું આવશે, એલ ઈ જી. અહીંયા સ્વરમાં ઈ આપેલો છે એટલે અહીંયા એલ ઈ જી, લેગ એટલે પ. પછી શેનું ચિત્ર આપેલું છે, ભૂંડનું, તો અહીંયા શું આવશે, પી, પી આઈ જી, પી એટલે ભૂંડ. પછી બંદૂકનું ચિત્ર અહીંયા આપેલું છે, તો જી યુ, જી યુ એન, ગન એટલે બંદૂક. પછી શેનું આપેલું છે, બમણાનું, તો શું આવશે, ટી ઓ પી, ટોપ એટલે બમણું, ટોપ એટલે બમણું. એના પછી મરઘીનું ચિત્ર આપણને આપ્યું છે, તો એચ ઈ એન, હેન એટલે મરઘી, એચ ઈ એન, હેન એટલે મરઘી. પછી આપણને કીડીનું ચિત્ર આપ્યું છે, તો અહીંયા આપણે શું લખીશું, એન, એ એન ટી, એન એટલે કીડી, એ એન ટી, એન એટલે કીડી. એના પછી ચાકડી, તો પી આઈ એન, પી એટલે ટાંકડી. એના પછી આપણે પોતું, જે મમ્મી ઊભું પોતું કેર કરતી હશે તમે જોયેલું હશે, તો એમાં શું હશે, મોપ, એમ ઓ પી, મોપ એટલે પોતું. એના પછી આપણને ઝૂંપડીનું ચિત્ર આપેલું છે, તો એચ યુ, એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી. એના પછી લાકડાનું જે જાડું થડ આવતું હોય એ લાકડાનું ચિત્ર અહીંયા મૂકેલું છે, તો આપણે અહીંયા શું લખીશું, એલ ઓ જી, લોગ એટલે લાકડું, એલ ઓ જી, લોગ એટલે લાકડું. પછી ટપો, તો બી, પહેલા એફ એ એન, પંખાનું ચિત્ર આપેલું છે, એફ એ એન, ફેન એટલે પંખો. પછી બી આઈ એન, બી એટલે ટપો. એના પછી નળનું ચિત્ર આપેલું છે, તો ટેપ, ટી એ પી, ટેપ એટલે નળ. એના પછી આપણને પેનનું ચિત્ર આપેલું છે, તો પી આઈ એન. એના પછી ઈંડાનું, શેનું ચિત્ર આપ્યું છે, ઈંડાનું, તો ઈ ડબલ જી એગ એટલે ઈંડું, એગ એટલે ઈંડું. એના પછી વસ્તુ ચિત્ર છે, તો બી યુ એસ, બસ એટલે બસ. અને પછી નકશો, તો એમ એ પી, મેપ એટલે નકશો. તો આપણે આગળ સ્પેલિંગો લખાયેલા છે અને અહીંયા સ્વરની મદદથી એ સ્પેલિંગો આપણે અહીંયા પૂર્ણ કરવાના છે. જ્યાં એ ઈ આઈ ઓ યુ આવતું હોય ત્યાં આપણને લખવાનું છે. આ જ રીતે આપણે પાછળ સમાન ઉચ્ચારવાળા શબ્દો હવે જોઈશું. તો પાના નંબર 8 પર આપણને સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો એવું આપણને કીધું છે. તો ત્યાં આપણને કેન, એન, એ બોલાતું હોય, સી એ એન, કે, કેન, એટલું કેન લખેલું છે.
જોઈશું. નમસ્તે.